नमस्कार, स्वागत छे आपनो सीधो संवाद मां अने हूं छु आपनी साथे जिज्ञासा। कोरोना जेवी महामारी वच्चे लॉकडाउन ना समयगाळा दरमियान आर्थिक रीते मुश्केलीनो सामनो करी रहेला लोको माटे मददरूप थवाना आशयथी सरकारे आत्मनिर्भर लोन योजना अंतर्गत 1 लाखनी लोन 2% वार्षिक व्याजे आपवानो निर्णय कर्यो। परंतु आ फॉर्म लेवा माटे बैंकोनी बहार लांबी लाइनो लागी, क्यांक हजु सुधी फॉर्म न आव्या होवाना बोर्ड पण लगावाया छे। आ बधानी वच्चे सोशल डिस्टन्स तो क्यांय नथी जळवाई रह्युं। आ योजनाने लईने कोंग्रेसे पण केटलाक सवाल उठाव्या छे। तमाम मुद्दे चर्चा करीशुं सीधो संवादमां लोननी लमणा झींकमां। અને આજ મુદ્દે ચર્ચા માટે સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલ આપણી સાથે ઉપસ્થિત છે। આપણી સાથે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ઘનશ્યામ અમીન ઉપસ્થિત છે, અને સાથે જ કોંગ્રેસ નેતા એચકે ડાભી સાહેબ પણ ઉપસ્થિત છે। બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલા અમીન સાહેબ, જે ગુજરાતની લગભગ 6000 ક્રેડિટ સોસાયટીના ચેરમેન છે, એટલે સીધો સવાલ આપને કરું છું અમીન સાહેબ, કારણ કે 1 મેથી ફોર્મ વિતરણની જે શરૂઆત થઈ હતી 21 મેથી, માફ કરશો, પરંતુ જે લાઇનો લાંબી લગભગ 1-1, 2-2 કિલોમીટર સુધીની લાઇનો, ક્યાંક તો ક્રેડિટ સોસાયટીની બેંક છે એ બેંકની બહાર બોર્ડ લગાવી દેવાયા છે કે ફોર્મ નથી મળ્યા, તો કઈ રીતની તૈયારી હતી? આ પૂર્વ તૈયારીઓમાં ક્યાં અડચણ ક્યાં છે? અમીન સાહેબ, હા, જાહેરાતને 4-5 દિવસ જ થયા છે। બધી સોસાયટીઓ અને બેંકોને આ ફોર્મ છપાવવા પડે તેમ છે, કારણ કે બેંકોના જે રૂટિંગ ફોર્મ છે એના કરતાં જે ડિપાર્ટમેન્ટે ફોર્મ મોકલ્યા છે નમૂના, એ એકદમ સિમ્પલ ફોર્મ છે। અને તેના કારણે અત્યારે ઘણી જગ્યાએ પ્રિન્ટિંગ પ્રેસો પણ બંધ છે, ચાલુ થયા નથી। એ સંજોગોની અંદર ફોર્મ બધી બેંકોમાં અથવા તો બધી ક્રેડિટ સોસાયટીઓમાં અવેલેબલ થયા નથી, એટલે સ્વાભાવિક છે કે ફોર્મ માટે થોડી મુશ્કેલી ઊભી થઈ હોય। તો પછી જાહેરાતમાં એટલે ઉતાવળ કેમ થઈ જ્યારે ફોર્મ પહોંચ્યા જ નથી બેંકો સુધી? તો પછી લોકોમાં આટલી જલ્દી જાહેરાત કરવાની જરૂર શું હતી? સરકાર સાથે શું વાતચીત થઈ છે બેંકોની? એની ફોર્મ સરકાર પ્રોવાઈડ કરવાની નથી, દરેક સંસ્થાઓએ સરકારના ફોર્મના નમૂના મુજબ છપાવીને પબ્લિકને પહોંચાડવાના છે, લોકોને પહોંચાડવાના છે। હવે હાલ કેટલાક પ્રિન્ટિંગ પ્રેસો પણ ચાલતા નથી, એટલે આ નવા નીકળેલું જે ફોર્મ છે પરફોર્મો, એ પ્રમાણે તૈયાર કરવામાં સ્વાભાવિક છે 3-4 દિવસ જાય, અને એ દરમિયાન લોકો ફોર્મની ઇન્કવાયરી કરવા આવે તો એ મુશ્કેલી સર્જાય, એ સ્વાભાવિક છે। એ સ્વાભાવિક લાગતું હોય, પરંતુ મને નથી લાગતું, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું અમીન સાહેબ, ફોર્મ નથી, લોકોની કઈ રીતની પડાપડી છે દ્રશ્યો આપણે 2 દિવસથી જોઈ રહ્યા છીએ। ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે। ગોવિંદભાઈ, આપનું પણ સ્વાગત છે, શું કહેશો? કારણ કે તૈયારી જ નથી, બેંકો તો એવું કહી રહ્યા છે કે ફોર્મ છપાયા નથી, ફોર્મ હજુ સુધી બેંકોમાં આવ્યા નથી, અને લોકોની તો લાંબી કતારો લાગી છે, કેવા પ્રકારની વ્યવસ્થા? નમસ્કાર, વ્યવસ્થામાં એવું છે, સરકારે જાહેરાત કરી છે કે 31 મે સુધીમાં ફોર્મ લેવા, 31 મે પછીની બાકીની પ્રોસેસ શરૂ થશે। દરેક બેંકો, દરેક સહકારી ધિરાણ મંડળીઓ એ પોતાની રીતે આપશે, એની જવાબદારી સરકાર લેશે। આ પ્રકારની સરકારની જાહેરાત છે। હવે જ્યારે જાહેરાત થાય ને બીજે દિવસે લોકોની લાઈન થાય, તો સ્વાભાવિક છે કે સરકારે બનાવેલું પરફોર્મા પ્રમાણેનું ફોર્મ કોઈ પણ બેંક કે મંડળી પાસે હોય નહીં, એ છપાવવા માટેને સમય જોઈએ। એ સમય આજે લોકડાઉનના કારણે મોટાભાગના પ્રિન્ટિંગ પ્રેસો બંધ છે, એ બંધ થયા એના કારણે આજે ફોર્મ કોઈ પણ મંડળી કે સોસાયટી કે બેંક પાસે નથી, એ છપાશે એટલે આપશે, અને 31મી તારીખ સુધી ફોર્મ આપવાનો સમય બને, એ સમય પણ લંબાશે, કારણ કે આ લાંબા સમય સુધીની પ્રક્રિયા હાલવાની છે, કારણ કે આજે શરૂ થઈને 31મી મે સુધીમાં ફોર્મ નહીં મળે તો કંઈ લોન નહીં મળે એવી પ્રશ્ન નથી, પણ લોકોને અધીરાઈ છે કે મને નહીં મળે ને હું રહી જઈશ, એટલા માટે સરકારની જાહેરાતને ધ્યાનમાં રાખીને લોકોની લાઈન થઈ, એમાં લોકડાઉનનો ભંગ થઈ એવા ટોળા પણ થયા, એ વસ્તુ વ્યાજબી નથી, ટોળા થવાનો જોઈએ, લોકોને પણ વિશ્વાસ રાખવો જોઈએ કે સહકારી મંડળીઓ, સહકારી બેંકો સરકારની સૂચના મુજબ સરકારની જવાબદારીથી લોન આપવાની છે, અને આ સ્વાવલંબન યોજના છે, 2% વ્યાજે માત્ર વાર્ષિક 2% વ્યાજે લોન મળવાની છે, 6% વ્યાજ સરકાર ભરવાની છે।
પણ તમે કહ્યું એમ કે જે પ્રકારે પ્રિન્ટિંગ પ્રેસ બધું જ બંધ છે, 31 મે સુધી ફોર્મ લઈ લેવા, આ બધાની વચ્ચે જ્યારે ફોર્મ આવ્યા જ નથી, ફોર્મ છપાયા જ નથી, તો પછી ઉતાવળ કેમ થઈ? તમે તારીખ પાછળથી પણ રાખી શકતા હતા. નહીં નહીં, સરકારે જાહેરાત એવી કરી છે કે 31 મે સુધીમાં ફોર્મ લેવાના, એટલે જે બેંકોએ તૈયારી કરવાની હોય એ તૈયારી લોકડાઉન પછી થઈ શકે ને. આજે 22 તો થઈ ગઈ, સરકારે કોઈ ગેર આજ 22 તો થઈ ગઈ, પણ હજી બે દિવસ તો બે જ થયા. આજે શરૂઆતમાં આટલી ભીડ છે તો તાત્કાલિક ફોર્મ ના પર ફોર્મ પાછલા દિવસોમાં ગોવિંદભાઈ કેટલી ભીડ થશે ને પહોંચી વળાશે? પાછલા જે ભીડ થશે ને લોક પહોંચી વળવા માટે બેંકો અને સહકારી સંસ્થાઓ એ સક્ષમ છે, અને સરકાર પણ સક્ષમ છે કે જે લોકોને આપવા પાત્ર છે એને લોન ભરશે અને અધિરાઈ કરવાની જરૂર નથી. ઠીક છે, આપ શું કહેશો ઘનશ્યામભાઈ? કારણ કે ક્યાંક હવે બધી જ જવાબદારી, હા ગોવિંદભાઈ, ઘનશ્યામભાઈ, બધી જ જવાબદારી હવે જયારે ક્રેડિટ સોસાયટીને સોંપવામાં આવી છે, કોઓપરેટિવ બેંકોને સોંપવામાં આવી છે, તો સરકાર સાથે કઈ રીતે વિશ્વાસ સાધ્યો છે? કારણ કે બધી જ જવાબદારી હવે તમને સોંપવામાં આવી છે. બરાબર છે બેન, પણ અત્યારે 2-3 દિવસ જ થયા છે, 1-2 દિવસમાં બધું રેગ્યુલરાઇઝ થઈ જશે, ફોર્મની ખેંચ નહીં ઊભી થાય. આજે દાખલા તરીકે ફેડરેશનની વાત કરું તો ફેડરેશને પોતે પણ ફોર્મ છપાવવા માટે પ્રિન્ટિંગ પ્રેસમાં મૂક્યા છે, અને અમે પણ પેપરમાં જાહેરાત આપી દેવાના છીએ કે અમારી પાસેથી જે ક્રેડિટ સોસાયટીને ફોર્મ ના હોય અમારી પાસેથી ઉપલબ્ધ થશે અને તમે લઈ લો. પણ આ સિસ્ટમ ગોઠવાતા 3-4 દિવસ લાગે એ સ્વાભાવિક છે. ઠીક છે, સરકારને પણ કદાચ આ વાતની ખબર હતી જ કે સિસ્ટમ ગોઠવાતા સમય લાગી શકે છે, તો ઉતાવળ કેમ થઈ નથી ખબર પડતી. શું કહેશો ડાભી સાહેબ, કારણ કે ક્યાંક સવાલો તો ઊભા થઈ જ રહ્યા છે. સવાલો તો અનેક છે બેન, કે આ જે ગુજરાત આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના છે, આજે તો એવું લાગે છે કે એ સહાય યોજના કરતાં અસહાય યોજના વધારે લાગે છે. અને માનનીય આદરણીય ગોવિંદભાઈ ધારાસભ્ય છે, પણ મને લાગે છે કે મારે કહેવું ના જોઈએ એમને, પણ એમણે માહિતી જે આપી એ જાહેરમાં ખોટી માહિતી આપી રહ્યા છે. જેવું મોદી સાહેબે 20 લાખ કરોડનું પેકેજ અને આત્મનિર્ભર જ્યારે જાહેર કર્યું, બીજા દિવસે રૂપાણી સાહેબે 15 મેના દિવસે નોટિફિકેશન, એક પ્રેસ રિલીઝ ગવર્મેન્ટના વેબસાઇટ ઉપર છે, અને એમાં એમણે કીધું કે 15મી તારીખે એમણે જાહેર કર્યું છે. 15 તારીખ પછી એટલે 21 તારીખ, એટલે અઠવાડિયાનો સમય તો ઓલરેડી આપ્યો છે. અને ફોર્મ છપાવવાની વાત જે ઘનશ્યામભાઈએ વાત સાચી કરી છે કે ફોર્મ છપાવવાની બેંકો પર નાખો તો બેંકો તો પ્રાઇવેટમાં છપાવતી હોય. ગવર્મેન્ટ જ્યારે પોતે આ પોતાના નામે ચડાવવા માગે છે, સસ્તી લોકપ્રિયતા માટે આ 6% આપીને બેંકોના માથે આખો જે ભાર નાખી દીધો છે સહકારી બેંકો અને પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટીઓ ઉપર, અને જસ બધો લેવા માગે છે, તો સરકાર પોતે સરકારી મુદ્રણાલયમાં પ્રેસમાં કેમ નથી છપાવતી? અને એ જે દિવસે જાહેરાત કરી અને બીજા 2-3 દિવસમાં ફોર્મ કેમ ના છપાયા? અને હું બીજી ઘણી વાતો આ સ્કીમ માટે કહેવા માંગુ છું કે સરકારનો ટાર્ગેટ 10 લાખ લોકોને આપવાનું છે. 10 લાખ લોકો એટલે તમે 1 લાખ ગણીએ તો 10,000 કરોડ રૂપિયા થાય. હવે આપ એવું માનો છો? કોઈ હું માનતો નથી, પણ હવે કોઈ માનતું હોય, ગોવિંદભાઈ માનતા હોય, તો મને નથી લાગતું કે આ વાત સાચી હોય કે 10,000 કરોડ રૂપિયા આ ગુજરાતની સહકારી બેંકો આપી શકે એમ જ નથી. કારણ કે 18 કોઓપરેટિવ બેંક, સ્ટેટને ડિસ્ટ્રિક્ટની કોઓપરેટિવ બેંકો છે, સ્ટેટની એક કોઓપરેટિવ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક છે, અને લગભગ 18,000 જેટલી પ્રાઇમરી કોઓપરેટિવ સોસાયટીઓ છે. આ બધી જેમ તેમ હાલક ડોલક ચાલતી હોય છે, પોતાનું માંડમાંડ જેને કહેવાય થોડો ઘણો પ્રોફિટ કરીને ચલાવતી હોય છે, અને એ લોકોની ટોટલ અસ્કયામાં તો આટલી નથી, તો 10,000 કરોડ આપશે ક્યાંથી? અને હું તો એક મૂકું છું કે એકવાર માની લો કે આપી બી દીધા તો એને રિકવર કોણ કરશે? રિકવર કરવાની જવાબદારી બેંકોમાંથી, એમની પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી એમની પાસે. અને 10,000 કરોડ આપવા માટે 900 કરોડની કેપિટલ એડિક્વેસી રિક્વાયરમેન્ટ જોઈએ, એ એડિક્વેસી અત્યારે છે એમની પાસે? પૂછો તો ખરા. બિલકુલ, એ અમીનભાઈને આપણે પૂછીએ, કારણ કે સરકારે જાહેરાત તો કરી દીધી, જવાબદારી બધી જ કોઓપરેટિવ અને ક્રેડિટ સોસાયટીને સોંપી દેવાય છે. ઉબાડવાની વાતો છે, સહકારી બેંકો એટલી રકમ છે ખરી? અમીન સાહેબ, સહકારી અમીન સાહેબ એટલી રકમ છે ખરી? હા, એમની વાત સાચી નથી. ખાલી અર્બન કોઓપરેટિવ બેંક પાસે જ 15,000 કરોડ સરપ્લસ ફંડ છે. ડિસ્ટ્રિક્ટ બેંકો અને સ્ટેટ કોઓપરેટિવ બેંકની વાત કરું તો એથી વધારે ફંડ એમની પાસે સરપ્લસ ધીરાયા વગરનું એમની પાસે ફંડ છે. એટલે કોઓપરેટિવ બેંકો પાસે ફંડનો કોઈ પ્રશ્ન નથી. ખાલી ફંડ હોવાથી લોન ના આપી શકે? ફંડનો પ્રશ્ન નથી, પણ સરકારે તો એવું કીધું અમીનભાઈ કે કોઈ પણ પ્રકારની ગેરંટીની જરૂર નહીં પડે, એમ લોન મળી જશે. પરંતુ હવે તો ફોર્મમાં તો એવું છે કે બે ગેરંટર ફરજિયાત છે. અને અમીનભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. હા અમીનભાઈ, શું
હવે એવું સામે આવ્યું છે કે ફોર્મમાં તો બે ગેરંટર માંગવામાં આવી રહ્યા છે, સરકારે તો જાહેરાતમાં ઉલ્લેખ જ નથી કર્યો. ના ના, ઉલ્લેખ કર્યો છે, ગેરંટી ફ્રી લોન છે. એટલે બે ગેરંટર બેંકો અથવા તો ક્રેડિટ સોસાયટી લઈ શકે, એ સિવાય એમની પાસે કોઈ મિલકતની કે બીજી કોઈ ગેરંટી લેવાની નથી. ફક્ત વ્યક્તિગત કોઈ ગેરંટીઓ બે તમે લઈ શકો છો. એટલે ધિરાણ 1,00,000 રૂપિયા સુધીનું કરવાનું છે અને સંસ્થા પોતાની સિક્યોરિટી માટે વધુ ને વધુ બે વ્યક્તિઓની ગેરંટીમાં સહી લઈ શકે એવું. બિલકુલ અમીન સાહેબ, પરંતુ હવે તો ફોર્મ વિતરણનો 31 મેનો છેલ્લો દિવસ છે, ડિજિટલનો જમાનો છે, તો એ બીજી કોઈ વ્યવસ્થા નહીં થઈ શકે કે લોકો સુધી ફોર્મ સરળતાથી પહોંચી શકે, ડાઉનલોડ કરીને ઘરે જ ફોર્મ ભરી શકે, એવી વ્યવસ્થા ન થઈ શકે? આજે હું તમને કહું કે સુરતની વરાછા કોઓપરેટિવ બેંકમાંથી 6,000 ફોર્મ એમને વેચ્યા. એક સુરતની વરાછા કોઓપરેટિવે 6,000 ફોર્મ વેચ્યા. એટલે માનો કે એક બેંકમાં ના મળતો હોય તો બીજી બેંકમાં જઈને અવેલેબલ થાય, એક સોસાયટીમાં ના હોય તો બીજી સોસાયટીઓમાંથી મળે, પણ બાકી બધી બાકીની સોસાયટીઓ કે બાકીની બેંકો કે સરકાર કોઈ વ્યવસ્થા ના કરે. 44 ડિગ્રી ગરમીમાં લોકો જામથી તેમ ભટક્યા કરે ફોર્મ માટે. ગોવિંદભાઈ શું કહેશો, કારણ કે વ્યવસ્થા વગરનું આયોજન છે, લોકોને તકલીફ પડી રહી છે. ને વ્યવસ્થા વગરનું આયોજન નથી, આયોજન સાથેનું પ્લાનિંગ છે. કદાચ તમે લાઈનો નથી જોઈ, લોકો લાઈનો ઉભા છે એવું આયોજન છે? તમે હંમેશા લાઈનોમાં જ ઉભા રાખવાનું આયોજન કરો છો. મે લાઈનો મે માણસ ઉભો રહી શકે એવી નોટબંધી તો તમને ન રહે. ઓનલાઈન નો જવાબ આપો ને, ઓનલાઈન નો જવાબ આપું છું. ઓનલાઈન નો જવાબ આપું છું કે જે લોકો સ્વાવલંબનની યોજના એટલા માટે છે, જે માણસે કામ કરવું છે, જેને મજૂરી કરવી છે, જેની પાસે પૈસા નથી, એવી વ્યક્તિને પગભર કરવા માટે સરકારે યોજના દાખલ કરી છે, નહીં કે આ કોઈ દાન કે ધર્માદો કરવા માટેની. તમે જે વાત કરો છો એની સામે સરકારે દરેક માણસે જેને કામ કરવું છે, કામ કરવા માટે જેને 5% ને 10% પૈસા ગામમાં વ્યાજે લેવાના વ્યાજખોરો પાસેથી લેવા પડે, અને લોકો આપઘાત કરે છે એમાં, એમાંથી બચવા માટે આજે છેલ્લે લોકો ભીડમાં આવ્યા કોરોનાના કારણે, એ લોકો પોતાના પગ પર ઉભા રહી શકે, એ પોતાના સ્વાવલંબનથી જીવન જીવી શકે, અને 2% માત્ર વ્યાજથી 6 મહિના સુધી હપ્તો ભરવાનો નથી, એ યોજના લઈને સરકાર આવી છે. ત્યારે લોકોએ પણ ધીરજ રાખીને ફોર્મ બધાને ભરશે અને યોગ્યતા પ્રમાણે લોન પણ એને ભરશે. ઠીક છે, કદાચ સવાલ તમે સમજ્યા નહીં કે ડાઉનલોડ ન થઈ શકે, ઓનલાઈન ફોર્મ મળી શકે એવી વ્યવસ્થા ન થઈ શકે. રહી વાત આપઘાતની, તો બેરોજગારીના કારણે પણ આપઘાતના આંકડા વધી રહ્યા છે. શું કહેશો ડાભી સાહેબ? કારણ કે એવું છે, એમણે જે વાત કરી બહુ મહત્વની વાત કરી છે. આજે એ સ્કીમની અંદર જ એ નવેમ્બર મહિનામાં આ લોન મળવાની છે. 31 મે સુધી ફોર્મ વેચાશે, પણ એનો પ્રોસેસ ને બધું થતા થતા નવેમ્બરમાં લોન મળવાની છે. આજે 2 મહિનાથી લોકો પાસે કેશ નથી. જે લોકો ઓટો રિક્ષા ચલાવે છે, લોકો શાકભાજી વેચે છે, જે લોકો ડે ટુ ડે લાવીને કામ કરીને જે પોતાનું કમાય છે, એમની પાસે કેશ નથી. હજી નવેમ્બર સુધી એ લોકો રાહ જોશે? એ લોકોને પોતાના ધંધા રોજગાર ચાલુ કરવા માટે પ્રાઇવેટ મની લેન્ડર્સ પાસેથી જવું પડશે, અને એ વખતે ખરેખર આપઘાતના બનાવો બનશે. હું એમ માનું છું કે સરકારે તાત્કાલિક અત્યારે જો કશું જ ના કરવાનું, સરકારનો આમાં સ્ટેક કેટલો છે બેન, તમને સમજાવું કે સરકારનો ફક્ત 300 રૂપિયા પર મંથ એક લાભાર્થીનો સ્ટેક છે. 6% અમે ગણતરી કરી, 6% લેખે આપણે ગણીએ તો વર્ષના 300 એટલે મહિનાના 300 રૂપિયા એને ફાયદો થાય છે. તો એના કરતાં તો 12 મહિનાના 4,000 રૂપિયા એના ખાતામાં સીધા નાખી દીધા હોત તો એનું ઘર બે મહિના ચાલી જાત કે 1 મહિનો ચાલી જાત ગરીબ માણસનું. આ એવી સ્કીમ કરવાની જગ્યાએ અત્યારે એટલી બધી લમણાજી ઊભી કરી છે, એટલી બધી હાલાકી લોકોને થાય છે. તમે સાચી વાત કરી કે 44 ડિગ્રીમાં લોકોને ઉભા રહેવું પડે છે, સોશિયલ ડિસ્ટન્સની તો દજાગરા ઉડાડી દીધા છે, અને એની જગ્યાએ ઓનલાઈન બધું કરે જ છે સરકાર. આજે એક્ઝામના ફોર્મ ભરવા હોય, આજે વિદ્યાર્થીઓને એડમિશન હોય, કે આજે ટેક્સ ઉઘરાવવાનો હોય, તો બધું ઓનલાઈન સરકાર માગે છે. જ્યારે એને લેવાનું હોય ત્યારે સરકાર ઓનલાઈન માગે, અને લોકોને આપવાનું હોય ત્યારે કે તમે ફોર્મ ભરો, તમે લાઈનમાં ઉભા રહો. અને બીજી વસ્તુ મહત્વની એક કહેવા માગું છું,
કે ફોર્મ ભર્યા પછી પણ એની ચકાસણી થશે? બિલકુલ. આજે ચકાસણી થયા પછી એને પાછા બોલાવશે ઇન્ટરવ્યુ માટે કે ભાઈ તમે શું ધંધો કરો છો, તો કેટલા ધક્કેલોન થશે? અને આજે સરકારે એક સ્પષ્ટતા કરી છે કૃષિ વિભાગે કે ભાઈ આ તો બેંકની મનસુફી ઉપર છે, બેંક આપે તો ઠીક છે, નહીં તો વાહ ભાઈ એના જેવું વાત છે. બિલકુલ, સમજી ગયા તમે? બિલકુલ અમીનભાઈ, શું કહેશો? કારણ કે 31 મે સુધી ફોર્મ વિતરણની પ્રક્રિયા પૂરી કરવાની છે, ઓગસ્ટ સુધી કયા કયા લોકોને લોન આપવાની એની પ્રક્રિયા પૂરી કરવાની છે. એક દિવસ વીતી ગયો, બે દિવસ વીતી ગયો, બંને દિવસ લાંબી લાઈનો હતું, હજુ ક્યાં સુધી આવા દ્રશ્યો જોવા મળશે? બેન, ભારત સરકારે 20 લાખ કરોડ રૂપિયાની આર્થિક સમૃદ્ધિ માટે મોટા મોટા બિઝનેસમેન અને નાના વેપારીઓ માટે અમને આ જ્યારે યોજનાઓ કરી છે, આરબીઆઈએ પણ વેપારીઓ માટે કેટલીક છૂટછાટો આપી છે, તેવા સમયે ગુજરાત સરકારે સાવ નાના કડિયા, સુથાર, લુહાર અને જે નાના માણસો છે બિલકુલ એ પગભર થાય અને એમના ધંધાઓ ઠેકાણે જલ્દી પડી જાય એટલા માટે 1 લાખ રૂપિયા સુધીની, અને એમાં પણ જ્યારે ગુજરાતમાં સહકારી માળખું ખૂબ સારી રીતે પથરાયેલું છે અને કોઈ માણસોને ગામમાંથી બહાર લેવા જવું ના પડે, કારણ કે ક્રેડિટ સોસાયટીઓ ગામે ગામ પથરાયેલી છે, તો એમને સહકાર સાથે ટાઈપ કરીને આ યોજનાઓ રજૂ કરી છે, જેથી નાના માણસો જે હોય, ગરીબ લોકો હોય, એ લોકોને 5,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની જરૂરિયાત કોઓપરેટિવ માધ્યમ દ્વારા મળી રહે એ રીતનું આયોજન સરકારે કર્યું. યોજના સરાહનીય છે, અમે એને આવકારી જ રહ્યા છીએ. અમે ભાઈ તૈયારીઓની વાત કરીએ છીએ, આજે હાલાકી પડી રહી છે એની વાત થઈ રહી છે, એના માટે આ જાહેરાત થઈ એના પછી આ જે જવાબદારી ક્રેડિટ સોસાયટીને સોંપાઈ, કોઓપરેટિવ બેંકને સોંપાઈ, સરકાર સાથે કોઈ બેઠક થઈ હતી કે કઈ રીતની વ્યવસ્થા, આ રીતના દ્રશ્યો ન સર્જાવા જોઈએ? સરકાર સાથે હા સંકલન થયું હતું ખરું અમીન સાહેબ? બેઠક થઈ હતી આની માટે? તમને નથી ખબર એવું કેવી રીતે બની શકે? મતલબ ક્યાંક સંકલન નો અભાવ છે, વસ્તુ તો સ્વીકારવી જ પડે. ગોવિંદભાઈ શું કહેશો? સંકલન તો જ્યારે સરકારે જાહેર કર્યું હોય ત્યારે દરેક પાસાનો વિચાર કર્યો હોય, વિચાર કર્યા પછી કોઈ પણ યોજના જાહેર થતી હોય છે, અને એની પાછળ જે જે પરિબળોને જેને આવશ્યક હોય એ લોકો સાથે બોલાવ્યા હોય, એની સાથે ચર્ચાઓ કરી હોય, એની પાસે કેટલું ફંડ છે, એ કેટલું કરી શકશે, આ તમામ પાસાનો વિચાર કર્યા પછી સરકારે આ જાહેરાત કરી છે. એમાં દરેક વ્યક્તિ, દરેક સોસાયટી અને કંઈ ચર્ચા સરકાર ન કરે, જે આવશ્યક લોકો હોય એની સાથે 100% ચર્ચા કરી હશે અને પછી જ યોજના મૂકી હશે. નહીં નહીં ગોવિંદભાઈ, ફંડ પૂરતું છે એટલાથી સીમિત ક્યાં છે? ફોર્મ પહેલેથી હોવા જોઈએ ને બેંકોમાં, કોઓપરેટિવ સોસાયટીમાં. લોકો કેટલા લાઈનોમાં ઉભા રહ્યા છે, આપે પણ જોયા જ હશે આ દ્રશ્યો. એ સ્થિતિ ન સર્જાવી જોઈતી હોત. મેં જોયા છે દ્રશ્યો, મેં દ્રશ્યો જોયા છે, અને સરકાર જાહેરાત કરે, સોસાયટીઓને જે પ્રકારે એને સૂચનાઓ આપી હોય, પછી સોસાયટીઓ વ્યવસ્થા જયારે કરવાની હોય ત્યારે એના માટે એને જે સમય જોઈએ, વેપારીઓ એનો સમય તો જોઈએ ને, છપાઈ નહી, લાખો ની સંખ્યામાં ફોર્મ જોશે, એ ફોર્મ છપાવવા માટે જે તે જગ્યાએ પ્રિન્ટિંગ, એક બે દિવસ સમય જાય, એટલા પૂરતી જ વાત છે, એટલા પૂરતી જ વાત છે. ઠીક છે, સરકારી યોજના માટે કોઈ કાર્ડ છપાવવાના હોત, પેમ્પલેટ છપાવવાના હોત તો એ છપાઈ ગયા હોત, પરંતુ અહીં લોકોનો સવાલ છે. શું કહેશો ડાભી સાહેબ? કારણ કે કોંગ્રેસે એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે માત્ર હવે રાજ્યમાં 10 લાખ જેટલા લોકોને જ લોન મળવાની છે, અને જે પ્રકારની સંખ્યા આપણે જોઈ રહ્યા છીએ, બેરોજગારીનો પ્રશ્ન છે, ફોર્મ વધુ ભરાવવાના છે, એ દર્શાવે છે કે માત્ર એમાંથી 10 લાખ લોકોને જ, 6 કરોડની જનતામાંથી 10 લાખ લોકોને જ લોન મળશે. તો સરકારનો બેન ટાર્ગેટ છે કે 10 લાખ લોકોને અમે આપશું, એ ખૂબ સારો ટાર્ગેટ છે એમનો, અને એમનો આશય પણ સારો લાગે છે, સરકારનો આશય સારો લાગે છે. પણ સાહેબ કહે છે, ગોવિંદભાઈ સાહેબ કહે છે એ પ્રમાણે કોઈ એમણે હોમવર્ક નથી કર્યું, ટોટલી એમણે ઉતાવળમાં નિર્ણય લીધો છે. જેવું મોદી સાહેબે જાહેર કર્યું, બીજા જ દિવસે એમણે આ જાહેરાત કરી દીધી. થોડું વિચારીને જાહેરાત કરી હોય, બેંકો સાથે સંકલન કર્યું હોત, થોડું હોમવર્ક કર્યું હોત, તો મને લાગે છે કે આમાં ક્યાંક વ્યવસ્થિત એ લોકો કરી શક્યા હોત. પણ આ તો તમે 15 તારીખે જાહેરાત કરો છો ને 21 તારીખે ફોર્મ આપો છો, તો ફોર્મ તો છપાયા જ નથી ઘણી બેંકો. અને બીજું, બેંકોમાં આજે હું તમારા પેલા ટીવી ડિબેટમાં, અરે પ્રેસમાં જોતો હતો, જે ચેનલવાળા કસ્ટમરને પૂછતા હતા, તો એક ભાઈ એમ કીધું કે ભાઈ
આ બેંકમાં એવું કહે છે કે ભાઈ મારું ખાતું હશે તો જ મને ફોર્મ મળશે. પછી બીજા ભાઈ એમ કીધું કે ભાઈ ફોર્મ મળી ગયો એનો મતલબ એવો નથી કે તમને લોન મળી જ જશે. એટલે આવા બધા લોકોની એકચ્યુઅલી માહિતી પણ લોકોને આપી નથી. જો લોકોને સાચી માહિતી પહેલેથી એડવાન્સમાં આપી હોત, સરકાર ઘણી જાહેરાતો પાછળ ખર્ચા કરે છે, તો આજ આની પાછળ પણ જાહેરાતો કરી, પેમ્ફલેટો વેચી, લોકોને જાણકારી આપી હોત તો લોકો આટલી સંખ્યામાં ભેગા ના થાત. આ તો એકચ્યુઅલી અત્યારે લોકડાઉન અને કોરોનાના કપરા કાળની અંદર ખરેખર લોકોને ઘરમાં રાખવાના જો હોય, સંક્રમણ ઓછું થાય એવું સરકારે વિચારવાનું હોય, એની જગ્યાએ અત્યારે સંક્રમણ વધે અને કેસીસ વધે અને આખા દેશની અંદર, આખા રાજ્યની અંદર, આખા અમદાવાદ જેવા મોટા સિટીની અંદર અરાજકતા ફેલાય એવા આ નિર્ણયો છે. ખરેખર મારી દ્રષ્ટિએ તો આ અણગત નિર્ણય કહેવાય, એમણે કોઈ વિચાર્યું જ નથી સરકારે. ગોવિંદભાઈ, કોરોના સાથે જીવવાનું છે, આપણે એ બધું જ સરકારે જાહેરાત કરતા સ્લોડાઉન તરફ આપણે આગળ વધી રહ્યા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે, કોરોનાના કેસો વધશે તો જવાબદારી કોણ લેશે આમાં? સરકારે જાહેરાત કરી ત્યારે એની સાથે સાથે આ વિનંતી પણ બધાને કરી છે કે કોઈ ઉતાવળ ન કરે, લોકડાઉનનો ભંગ ન કરે, સોશિયલ ડિસ્ટન્સ રાખે અને બધા જ લોકો પોતાની માહિતી સરકારે આપી છે આ બાબતમાં કે લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખે, ઉતાવળ ન કરે, ફોર્મ લેવાની ઉતાવળ ન કરે, એ પણ સરકારે કીધું છે. ઠીક છે, સરકાર ખાલી કહી દે છે એટલાથી પૂરતું નથી થતું ગોવિંદભાઈ, પાછળની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ. ફોર્મ હોત જો બેંકોમાં તો કદાચ આ સ્થિતિ ના સર્જાઈ હોત, ફોર્મ નથી એટલે આ સ્થિતિ લોકો પડાપડી કરી રહ્યા છે. બેંકની અંદર ફોર્મ હોય એ પોતાના પ્રમાણેના હોય, સરકારે જે નવું ફોર્મ જાહેર કર્યું છે દરેક બેંક કે સોસાયટી પાસે ન હોય, એ ફોર્મ એને ડાઉનલોડ કરીને પોતાની રીતે છપાવવાના છે, એટલા માટે સમય લઈએ. ઓગસ્ટ સુધીમાં લોન કોની પાસ કરવી એ પ્રોસેસ પૂરી કરવાની છે, આ બધું તૈયાર થઈ જશે ખરું ટાઈમસર? બેન, આટલી બધી સોસાયટીઓ છે, આટલી બધી બેંકો છે, 6000 ક્રેડિટ સોસાયટીઓ છે, 260 જેટલી અર્બન કોઓપરેટિવ બેંકો છે અને 18 જેટલી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકો, ને એની દરેક બેંકની 80-90 શાખાઓ છે. બેન, આટલી બધી શાખાઓમાંથી ગયેલા જે ફોર્મ હોય એ જે તે શાખાઓમાં એ લોકોને સ્ક્રુટિની કરવાની છે, એટલે એવો કોઈ પ્રશ્ન નહીં આવે. અને આમાં સ્ક્રુટિનીમાં તો બીજા કોઈ ડોક્યુમેન્ટ જોવાના નથી, સિક્યોરિટી જોવાની નથી, કશું જોવાનું નથી, ખાલી બે ગેરંટી લઈ અને એ કંઈ નાનો મોટો બિઝનેસ કરે છે કે શું કામ કરે છે એ જોઈ અને એમને આપી દેવાની છે. ઠીક છે, આશા રાખીએ કે જે દ્રશ્યો પડાપડી માટે છે ફોર્મ માટે એ આગળ ન થાય અને જલ્દીમાં જલ્દી કોઈ વ્યવસ્થા થાય તેવી અપેક્ષા સાથે ચર્ચાને અહીં વિરામ આપીશું. ગોવિંદભાઈ, ઘનશ્યામભાઈ અને ડાભી સાહેબ ત્રણેય ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર.